रक्षाबंधन नो त्यौहार आवी रह्यो छे, तो थोड़ा मीठा हो जाए। हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल फुर्सत में कुछ पल जिंदगी के। फ्रेंड्स, आज हूँ अपने साथे शेयर करीस मिठाई वड़ा नी दुकान जेवा ज टेक्सचर में अने टेस्ट में बनती लच्छेदार दूधी नी बर्फी नी रेसिपी ने, के जेने आपणे ट्रिक थी बनावशुं जेथी करीने ते ओछा समय में बनी जाए। तो विदाउट वेस्टिंग एनी टाइम चलो फटाफट थी जोईए इंटरेस्टिंग बर्फी नी रेसिपी ने। परंतु ए पहेला जो तमे हजु सुधी अमारी चेनल ने सब्सक्राइब ना करी होय तो तेने सब्सक्राइब करी लेजो अने बेल आइकन ने प्रेस करीने तेमां ऑल बटन सिलेक्ट करी लेजो, जेथी करीने आवी जेम नवी वानगीओना अपडेट्स तमने सौथी पहेला मळी रहे। अने जो तमने अमारो रेसिपी वीडियो पसंद पड़े तो वीडियो ने लाइक करवानू, शेयर करवानू अने नीचे कमेंट बॉक्स में कमेंट करने ना भूलता, क्योंकि केयर करते जाओ शेयर करते जाओ जिंदगी बहुत ही खूबसूरत है। दूधीनी बर्फी बनावा माटे मैं अहीं एक किलो दूधी लीधी छे। अने ज्यारे पण दूधीनी बर्फी बनावी होय त्यारे दूधीने तमारे आ रीतनी एकदम फ्रेश अने जे कूणी आ रीतनी जे मीडियम साइजनी आवे तेवी ज दूधीनी पसंदगी करवानी, केम के तेमां बीनो भाग छे तो एकदम ओछो होय छे। अने हवे सौथी पहेला तो दूधीना आपणे ऊपरना अने नीचेना भागने कट कर देशुं ने त्यारबाद तेने आ रीतना मीडियम मीडियम पीसीसमां कट कर लेशुं। અને ત્યારબાદ પીલરથી આપણે તેની સ્કિનને નીકાળી દેશું। અને ત્યારબાદ દૂધીને આપણે આ રીતના બે ભાગમાં કટ કરી લેશું અને તેમાંથી વચ્ચેનું આ જે બીનો ભાગ છે તેને આપણે નીકાળી દેશું। અને ત્યારબાદ મીડિયમ સાઈઝની ખમણીથી દૂધીને આપણે ખમણી લેશું। તો બધી જ દૂધીને મેં સરસ રીતે ખમણી લીધી છે અને હવે આપણે બિલકુલ પણ ટાઈમ વેસ્ટ નહીં કરીએ, અધરવાઇઝ આ દૂધીનું ખમણ છે તે ઓક્સિડેશન પ્રોસેસને કારણે કાળું પડી જશે। અને હવે આપણે એક મોટી ગળણી લઈ તેના પર મલમલનું કપડું રાખી દેશું અને તેમાં આપણે આ દૂધીના ખમણને એડ કરી દેશું ને ત્યારબાદ તેની એજીસને કમ્બાઈન કરી આ રીતે પોટલી જેવું બનાવી સ્ક્વીઝ કરી અને દૂધીના ખમણમાંથી આપણે બધું જ પાણી નીકાળી દેશું। અને ફ્રેન્ડ્સ, દૂધીમાંથી આ જે પાણી નીકળે છે તે ખૂબ જ પોષક તત્વોથી ભરપૂર હોય છે, તેમ છતાં પણ આપણે જ્યારે બરફી બનાવીએ ત્યારે આ પાણીને નીકાળવું ખૂબ જ જરૂરી છે, અધરવાઇઝ બરફી બનવામાં ખૂબ જ સમય લાગી જશે। અને જો તમારે આ પાણીને ફેંકી ના દેવું હોય તો તમે તેને એ રીતે પી પણ શકો છો અથવા તો દાળ શાક બનાવવામાં કે લોટ બાંધવામાં તમે તેનો ઉપયોગ કરી શકો છો। બસ, તો હવે આપણે એક કડાઈ લઈ તેમાં 2 ટેબલ સ્પૂન ઘી લઈ લેશું અને ત્યારબાદ આપણે તેમાં દૂધીના ખમણને એડ કરી દેશું અને ત્યારબાદ ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર દૂધીના ખમણને ઘી સાથે સરસ રીતે મિક્સ કરી અને 2 મિનિટ જેવું તેને આપણે શેકી લેશું, જેથી કરીને દૂધીના ખમણમાં ઇનકેસ જો થોડું ઘણું પાણી રહી ગયું હોય તો તે નીકળી જાય। તો દૂધીના ખમણને મેં અરાઉન્ડ 2 મિનિટ જેવો શેકી લીધું છે અને આપ જોઈ શકો છો તેનો કલર છે તે એકદમ સરસ આવી ગયો છે। તો હવે આપણે તેમાં 1/2 લિટર દૂધ એડ કરી દેશું અને તેને સરસ રીતે મિક્સ કરી દેશું અને ત્યારબાદ કડાઈનું ઢાંકણ ઢાંકીને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ દૂધીના ખમણને આપણે દૂધની સાથે 8-10 મિનિટ જેવું કૂક થવા દેશું અને એ દરમિયાનમાં વચ્ચે વચ્ચે આપણે તેને હલાવી લેશું જેથી કરીને તે નીચે બેસી ના જાય। અને અરાઉન્ડ 10 મિનિટ જેવું ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર દૂધીના ખમણને કૂક કર્યા બાદ આપ જોઈ શકો છો દૂધીનું ખમણ સરસ કૂક થઈ ગયું છે અને તેને દૂધને ઓલમોસ્ટ એબ્સોર્બ કરી લીધું છે।
तो हवे आपणे तेमां पोणो कप एटले के 3/4 कप शुगर एड करी देशुं, जेने तमे तमारा टेस्ट मुजब वधारे ओछी एड करी शको छो અને તેને સરસ રીતે મિક્સ કરી દેશું. અને આપ જોઈ શકો છો શુગર મેલ્ટ થવાને કારણે તેમાં પાણી છૂટે છે, જેને કારણે આ મિક્સર છે તે પાછું થોડું ઢીલું થઈ ગયું છે. તો બસ હવે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર ફરીથી આ મિક્સરને આપણે 5 મિનિટ જેવું કૂક કરી લેશું અને વચ્ચે વચ્ચે તેને હલાવતા રહેશું જેથી કરીને તે નીચે બેસી ન જાય. અને અરાઉન્ડ 5 મિનિટ જેવું મિક્સરને કૂક કર્યા બાદ આપ જોઈ શકો છો ખાંડનું પાણી છે તે બધું જ એબ્ઝોર્બ થઈ ગયું છે, મિક્સર પણ સરસ થીક થઈ ગયું છે. અને આ રીતે આપણે ચેક કરીએ તો તે કડાઈથી સેપરેટ પણ થવા લાગ્યું છે. તો હવે આ સ્ટેજ પર ફ્લેવર માટે આપણે તેમાં 1/4 ટીસ્પૂન એલચી પાવડર એડ કરી દેશું. બરફીને સરસ મીઠાઈવાળાની દુકાન જેવો કલર આપવા માટે આપણે તેમાં પિંચ ઓફ ગ્રીન ફૂડ કલર એડ કરી દેશું, જેને એડ કરવો ટોટલી ઓપ્શનલ છે. અને બરફીમાં સરસ બાઇન્ડિંગ આપવા માટે અને મીઠાઈવાળાની દુકાન જેવું જ ટેક્સચર અને ટેસ્ટ આપવા માટે આપણે તેમાં 250 ગ્રામ મોળો માવો ખમણીને એડ કરી દેશું અને બધું આપણે સરસ રીતે મિક્સ કરી દેશું. અને ફ્રેન્ડ્સ, જો તમારે મોળો માવો એડ ના કરવો હોય તો તેના બદલે તમે 1 કપ મિલ્ક પાવડરની અંદર 2 ટીસ્પૂન જેટલું ઘી એડ કરી તેને પ્રોપરલી મિક્સ કરી અને ત્યારબાદ તેને એડ કરી શકો છો. તો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. બસ હવે આ મિક્સરને આપણે વધારે વખત કૂક નહીં કરીએ, ગેસની લો ફ્લેમ પર જ 2 મિનિટ જેવું કૂક કરી લેશું. અને આ રીતે કન્ટિન્યુઅસલી આપણે તેને હલાવતા રહેવાનું જેથી કરીને માવો છે તે નીચે બેસી ના જાય. અને 2 મિનિટ જેવું કૂક કર્યા બાદ આપ જોઈ શકો છો મિક્સર છે તે સરસ ડો ફોર્મમાં આવી ગયું છે અને સાઈડ પરથી તેમાં ઘી પણ છૂટું પડવા લાગ્યું છે. તો હવે લાસ્ટમાં બરફીને સરસ શાઇન આપવા માટે આપણે તેમાં 1 ટેબલસ્પૂન ઘી એડ કરી દેશું અને તેને મિક્સ કરી દેશું. બસ હવે ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને ફટાફટથી બરફીને આપણે સેટ કરી દેશું, જેના માટે મેં આ રીતની એક મીડિયમ સાઇઝની પ્લેટ લઈ અને તેને ઘીથી ગ્રીસ કરી લીધી છે અને તેમાં આપણા મિક્સરને એડ કરી દેશું. અને ત્યારબાદ તેને સ્પેટ્યુલાથી સ્પ્રેડ કરી અને પ્રોપરલી સેટ કરી દેશું. અને હવે આ બરફીને રેફ્રિજરેટરમાં આપણે 1.5 થી 2 કલાક માટે સેટ થવા માટે રાખી દેશું. 2 કલાક રેફ્રિજરેટ કર્યા બાદ દૂધીની બરફી સરસ સેટ થઈ ગઈ છે. તો હવે લાસ્ટમાં આપણે તેના પર ચાંદીનો વરખ લગાવી દેશું, જેને લગાવવો ટોટલી ઓપ્શનલ છે. અને ત્યારબાદ તેને બદામની સ્લાઇસીસથી ગાર્નિશ કરી દેશું. અને હવે આ બરફીને આપણે સ્ક્વેર કટ કરી દેશું. તો ફ્રેન્ડ્સ, દૂધીની બરફી તૈયાર છે અને આપ જોઈ શકો છો તે એકદમ સરસ લચ્છેદાર બની છે. તો આ બરફીની રેસિપીને તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને તેનો ટેસ્ટ કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. હું મયુરી સોઢા અહીં સાઇન ઓફ કરીશ, ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે. ટિલ ધેન કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, ક્યુંકી જિંદગી ખૂબસૂરત હૈ.